મેટ્રો સિટી બનવા તરફ જઈ રહેલા સુરત શહેરમાં વૃક્ષોની ઘટતી જતી સંખ્યા પર્યાવરણ માટે ચિંતાજનક છે. વધતી વસ્તી વચ્ચે બિલ્ડરો બેફામ ક્રોકેટના જંગલો ઉભા કરી રહ્યા છે, પરંતુ તંત્ર બિલ્ડરો પાસે બાહેધરી નથી લેતું કે તે ક્રોકેટના જંગલ કરશે તો આસપાસ વૃક્ષો પણ વાવશે. વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધારે નોંધાઈ રહી છે, જે ખરેખર સુરતના આવનાર ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાજનક છે. પર્યાવરણ દિવસે એમ કહું છું કે દરેક આદમી કે દરેક વ્યક્તિએ એક એક વૃક્ષ ઉછેરવું જોઈએ અને એની કાળજી રાખવી જોઈએ, કાં તો એની બર્થડે પર કે કોઈ ઘરમાં વડીલના મૃત્યુ સમયે એક એક ઝાડ રોપવું જોઈએ, ને એવી જગ્યાએ રોપવું જોઈએ કે એને લગભગ કાપવાનો આવે નહીં, વખત જમીન વેચી નાખે છે અને કોઈક પણ વૃક્ષો વવાતા નથી. કોર્પોરેશન મદદ કરે છે, છોડ આપીને ખસી જાય છે, એમાં એની જવાબદારી વ્યક્તિની છે કે પોતે ઉછેરવું જોઈએ. મારા બારણામાં એક વૃક્ષ વાવ્યું તો મારે એની કાળજી રાખીને એને મોટું કરવું જોઈએ, તો પર્યાવરણ બચી શકશે. પશુ પક્ષી ક્યાં જશે? પછી તમે પક્ષીને તરફેલું જુઓ તો દયા રાખો, એ નકામું છે. સુરત શહેરમાં ઘટતા વૃક્ષોથી પક્ષીઓ પણ લુપ્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ ગરમી પણ વધી રહી છે. વૃક્ષોની છાયા મેળવવી મુશ્કેલ છે. સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં પર્યાવરણ સુધારવા માટે અને ઓક્સિજનની માત્રા વધારવા માટે એક આગવો પ્રયાસ કરવા જઈ રહી છે, જેના ભાગરૂપે 5 જૂન સુધી 10 લાખ વૃક્ષો રોપવાની તૈયારી થઈ છે. 10 લાખ ઝાડ રોપવા માટેનું આયોજન કરવામાં આવેલા છે. એમાં મોટા ભાગે અમારા બાયોડાયવર્સિટી પાર્ક, રોડ સાઇડ પ્લાન્ટેશન, અમારા બગીચા અને અમારી પાસે વોટર અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન્સ એન્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, એન્ડ ત્યાર પછી અમારા જે રિઝર્વેશન પ્લોટનો ફરતા કાંપાઉન્ડ વોલ હોય તો ફેન્સિંગ હોય એને ફરતા પ્લાન્ટેશન્સ, પછી પ્રાઇવેટ સોસાયટી માટેના આ વખતે આગ્રહીઓને પણ આજે બોલાવ્યા હતા, એ લોકો સાથે પણ મિટિંગ કરી, એમને પણ અમે અપીલ કરીએ છીએ. ખાસ કરીને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર હોય અને જુદા જુદા એનજીઓઝ અને નેચર ક્લબ, આ લોકોને પણ અપીલ કરીએ છીએ મેક્સિમમ પ્લાન્ટેશન કરવા માટેની. જળ એ જીવનના સૂત્રને સાર્થક કરવામાં તો પાલિકા નિષ્ફળ નીવડી છે, ત્યારે વૃક્ષો વાવી પાલિકા અને સુરતીઓ પર્યાવરણ બચાવી શકે છે કે કેમ તે જોવું રહ્યું. કાદિર શેખ, નિર્માણ ન્યૂઝ, સુરત.